કેમ કહટા તા કહટા વતા હો જય માતાજી ભાઈ ને હા જય માતાજી ભાઈ કોનું કામ છે કારણ કે અમારા મહારાજાનો કડક હુકમ છે અંદર નો માણસ કોઈ બહાર નહીં બહાર નો માણસ કોઈ અંદર નહીં અમારા મહારાજ ને સૂર્યદેવ પર જાખ લાગી મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકડાટ આઈ દરો આપણે સવો કોણ એ તો વાત કરો હે તમે કોણ અમે કોણ અમે જાનવર આ તમને ખબર નથી પડતી કે હું કોણ છો એમ એમ તો કેમ ભાઈ ખબર પડે હું અહીંયા રાજાનો પ્રધાન છું પ્રધાન છું તમને કેમ ખહુરિયો લાગુ આ તો પ્રધાનજી ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે એમ હવે એનું કારણ છે હું નવો મુકાણો બરાબર તો અંદર જઈને જાણતા હું પૂછતો હું ક્યુ નગર છે તમારે રાખવું છે રાખવું નથી મહારાજ ને પૂછતા તો આવો કે ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે મહારાજા હું પૂછતો હું એક મિનિટ તમે કોણ છો અમે દાદા છીએ દાદા તમારા ઘરના એટલે તમારો દાદો અને તમારા ઘરનો દાદો બધાનો દાદો જ થાવ અમારો દાદા ને અમારા બાપનો દાદા ને એનો દાદા હા તે અમારા ખાનદાન માં કેદી લીટો કરી ગયો બાપા એટલે કઈ રીતના દાદા એમ એટલે ઈ દાદા ને એ ભાઈ તો દાદા ખરા પણ ગોર દાદા તું આવ કે સુધી વીયો ગયો ભૂદેવ છો ભૂદેવ અરે તો તો અમારા હાથ પેઢી ના દાદા તો પછી અરે એમ કેવું છે ને કે ગોર દાદા છો એમ નમસ્તે નમસ્તે દાદા તો તો અમારા હાથ પેઢી ના દાદા અમારા કુળ ગોર હા હા બોલો દાદા હું પૂછું તમે પૂછવા ગયા તા ક્યુ નગર સંઘ કોણ રાજા રાજ કરે તો મળદેત પાછા આવ્યા હતા હું ભૂલી ગયો પાછો આ તો જાઉં પૂછતા હું મહારાજા ને ઘણી ખમ્મા અરે બોલો પ્રધાનજી મહારાજા કોઈ ભૂદેવ આવે છે પૂછે છે કે આ કેવું નગર છે અરે પ્રધાનજી આ બિંગલગઢ નગરી છે પઢિયા રાજા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા રેઠિયા રેઠિયા નું પઢિયા રાજા રાજ કરે છે આ તો એમને કયો હા કે તમને ગોરદેવ મળવા માંગે છે ગોરદેવ મળવા માંગે અરે મહારાજા કોઈ ભૂદેવ મળવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર આવવા દઉં અરે વરધાનજી હે ગોરદેવ કે રાજના ગોરદેવ હોય તેને રાજમાં ખુશી ખુશી આવવા દો અને જો રખડતા ભખડતા હોય તો એને શબ્દિક શીખાવી દેલિયા થી રવાના કરી દો જેવી આજ્ઞા મહારાજા મહારાજા ઉતાણી વેગી પગાર નું આમ તેમ થાય એવું ખરું આ ધક્કા વધી જાય આય ગોર દાદા બોલો નહી તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા તને ખહુરિયો લાગુ રાજગોર છો રાજગોરો રાજગોર રાજગોર બાપુ એ પણ રાજગોર છે ને તાજે તાજા અરે વરધાનજી તને રાજમાં આવવા દો જેવી આજ્ઞા દાદા ગુડા બાપુ ભૂદેવ અરે વરાજ પ્રથમ સપ્તા શરણમાં આજે ભૂદેવ ને અરે ગુરુદેવ પઢિયાર તમને નમનું કરે છે અરે ગુરુદેવ આપ તમે ક્યાંથી આવો છો અને મારા રાજ ની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગોડાના શ્રીફળ લઈ અને આજે આપણા પુત્ર સાથે હું જિલ્લામાં આવ્યો છું અરે નહીં નહીં ભૂદેવ તમે ભાનતા નથી ભૂલી ગયા ને આ બિંગલગઢ નગરી છે મારે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ અરે પ્રધાનજી આ ગોરદેવ માને તો ઠીક છે નકર એમને ધક્કા મારી અને રાજમાંથી બહાર મૂક્યો એ કટ મને થોડી ખબર હતી મહારાજા આમ થાય અરે ગોર દાદા તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢ ના ને તમારા મહારાજા પોકરણગઢ ના એમને વિશેશ્વર હતા વેરાલે આ વાત તમને ખબર નહી નીકળો પોસા પગે નગર અંધારામાં લઈ જઈને ઘોનારી નાખાય મને એવી ખબર નથી કે તમે અહીંયા પોકરણગઢ માં બાવળિયા આવે ભાઈ પણ હવે જે થઈ ગયું તો થઈ ગયું બરોબર આથી તમે મેં તો કઈ કર્યું નહીં એ વાતે હાજી તે તો કઈ કર્યું નહીં જે જોયું મેં જ કર્યું કારણ કે હું તો અહીંયા નોકરી કરું એટલે મહારાજાનો હુકમ છે એ પ્રમાણે મેં તમને કીધું એ તો બરાબર છે પણ પ્રધાન થઈને આવા પાકડા હું બાંધો માથે
અરે અમારા મહારાજા પાકિસ્તાન થી મારી આટું પેન્જેટ માં લાવ્યા. ક્યાંય ન મળ્યું, ન્યા પૂજ્યા. હા, ત્યાં ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે મોટા મોટા માણસો અરે પરી સાહેબ પરી સાહેબ શાંતિ રાખજો, દાદા બહુ ખિસ કરશે. હાલ્યો હું તમને પાઘડી બતાવું. માગતા નહીં, બહારના દેશમાં જ મળે, ઇન્ડિયા મોસી મળે. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ની છે. મહારાજા લેવા માથા ઉપર બાંધીને એમાં એમ દાદા બાકી કઈ પાઘડીમાં ઘટે નહી તો એ તો બરાબર છે, પણ આ બે સોગા ભૂંગળા, એ ભૂંગળા તો છે માથા ઉપર બાંધી હોય, 108 ડિગ્રી તાપ પીડ્યો હોય. એ ક્યાં વાત ગઈ ખબર, 108 ડિગ્રી? આ તો તમારા આ ભૂંગળા માં જ નીકળે. અને આ ભૂંગળું છે બહુ વરસાદ ને વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપર થી આગાહી હોય કે વરસાદ ની 2-3 થી બહાટો બોલશે તો પાણી એ ભૂંગળા માં જ પડે. ધીમે ધીમે ફેલાય એનું કારણ છે રિમોટ માં સો હાથ ગાઠ્યું છે. તારો સીન જોતા એમ લાગે સીધો અંજાર થી આવ્યો એમ. હું કાળા પહેરું એમ નહી, અમારા મહારાજે કાળા પહેરે. કારણ કે અમે કાપડ ની ખરીદી કરવા જાય ને 1% મેલી ઉપાડી, બધું કઈ એડજસ્ટ થઈ જાય. તમારું નામ કેશવજી? હા કેશવજી. તમારું બાપુ નામ શું છે? ઈ આવી ગયું. એટલે એમ નહીં, તમારું ક્યાંક કયો, મારે તમારી જન્મ કુંડળી જોવી છે. હા તે મારું નામ આવી ગયું કેશવજી, મારા બાપા નું નામ આવી ગયું. માનું નામ? હે, તમારા બાનું નામ? ઈ હોત આવી ગયું. અને હજી શંકા હોય તો આગળ પૂછો. ઈ કેવી રીતે, ઈ તો વાત કરો. એક નામ માં ત્રણ કેમ હમાણા એમ, જીગા નદી નગર માં 8-8 હમાતા. જો મારું નામ કેશવ, મારું નામ કેશવ બરાબર, મારા બાપા નું નામ સૌજી, મારા બા નું નામ વજી. હવે એક અરે નામો નામ વાસો ની કેશવજી કેશવજી. હા અમે એમ ગુડાણા એવું છે. હા તો આપણે મહારાજ ને હજી એકવાર મળવા જવાનું થાય છે. હજી એક દાણ મળવા જવાનું? હા તમે તો શીકણા બહુ દાદા. અરે મને અહીંથી રજા આપી દે ને તમે મારી 11 બગાડશો ભાઈ સાહેબ. તમને રજા આપી દે તો મારી ભેગા થઈ આવજો. ક્યાં લોટ માંગવા? કઈ નહીં થાય, તમે મને જવા દો. ઠીક છે, હું પૂછતો હું. હા જાઓ. અહીં પાછો ઉભા રહ્યો. મહારાજા ને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. એ તો દાદા પૂછે છે કે મહારાજા ક્યાં છે. મેં કીધું સિંહાસન ઉપર. દાદા તમને છેલ્લી વાર મળવાની રજા માંગે. અરે પ્રધાનજી.